थराद तालुका कांग्रेस समिति द्वारा कांग्रेस कार्यालय थी डायमंड पेट्रोल पंप सुधी साइकल पर रेली योजी ईंधाणना भावमां वधाराने लई विरोध प्रदर्शन कर्यो हतो, जे दरमियान 2 किलोमीटर सुधी ट्राफिक करी हाईवे पर चक्काजाम कर्यो हतो। त्यारे विरोध प्रदर्शनने रोकवा माटे थराद PI सहित पोलीसनो काफलो पहोंची गयो हतो। कोरोना काळमां पण મોંઘવારીથી લોકોની સ્થિતિ દયાજનક બની રહી છે। જો કે પેટ્રોલ ડીઝલ અને રાંધણ ગેસના ભાવના વધારાને પરત લેવાની માંગ સાથે થરાદ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, થરાદ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આંબાભાઈ સોલંકી, DD રાજપૂત, પથુસિંહ રાજપૂત, મોગીલાલ પટેલ તેમજ નગરપાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના આગેવાનો અને હોદ્દેદારો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। જો કે આ કાર્યક્રમને લઈ પોલીસ દ્વારા મંજૂરી ના મળતા તેમ છતાં વિરોધ પ્રદર્શન કરવામાં આવતા પોલીસ સાથે ઘર્ષણ સર્જાયું હતું અને થરાદ પોલીસે કોંગ્રેસ કાર્યકર્તાઓની અટકાયત કરી હતી। થરાદ કોંગ્રેસ સમિતિ દ્વારા જેમ દિવસે દિવસે ડીઝલ ને પેટ્રોલ ગેસ કે તેલના ભાવ વધી રહ્યા છે, આમ જનતા ગરીબ મધ્યવર્ગ તમામ લોકોને જે આ એક સરકાર દ્વારા લોકોના ખીચા કાતરવામાં આવે છે, ખીચા પર ભાર નાખવામાં આવે છે, ઘર ચલાવવા મુશ્કેલી પડી રહી છે, તેના વિરોધમાં આજે વિરોધ પ્રદર્શન હતું। સાયકલ ચલાવી, ઊંટવાળી ચલાવી, હાથવાળી ચલાવી, ગેસના બાટલા તેલના ડબ્બા સાથે આજે ચક્કાજામ કર્યું છે, પેટ્રોલ પંપ પર જઈને વિરોધ પ્રદર્શન કર્યું છે। સરકાર આગામી સમયમાં પેટ્રોલ ડીઝલ પરના ટેક્સ ઓછા નહીં કરે, ડીઝલ પેટ્રોલના ભાવ ઘટાડવામાં નહીં આવે, તો આથી પણ ઉગ્ર આંદોલનો કરવામાં આવશે। સરકારને અમે આજે એક પ્રતિકરૂપે આંદોલન કરી અને ચેતવવા માંગીએ છીએ કે ગરીબ કે મધ્યમ વર્ગની જનતાને લૂંટવાનું બંધ કરે। માત્ર પૈસા ટેક્સના નામે લાખો કરોડો રૂપિયા જ્યારે ભેગા કર્યા છે ત્યારે આ દેશની જનતા પીડાઈ રહી છે। જ્યારે સરકારમાં નહોતા ત્યારે કહેતા કે ભાઈ ટેક્સ ઓછો કરશું, ટેક્સ ના નાખો, જોઈને સત્તામાં આવ્યા ત્યારે ડીઝલ પેટ્રોલ ક્રૂડ ઓઇલનો ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં જ્યારે ઓછો છે ત્યારે ટેક્સ નાખી નાખીને દેશની જનતાને લૂંટવાનું ભાજપ સરકાર બંધ કરે, મોદી સરકાર બંધ કરે, એ આજે એક આંદોલન સ્વરૂપે